નમસ્કાર, લોકસામના ન્યૂઝમાં હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી. સાબરકાંઠા જિલ્લા પંચાયત ખાતે સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં 2.5 વર્ષ પૂર્ણ થતા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી બાદ વિવિધ પ્રકારના 8 સભ્યોની આજે નિમણૂક કરવામાં આવી હતી, જેમાં 2.5 વર્ષ દરમિયાન આ સમિતિના કામ કરશે. તો આ ઉપરાંત મિટિંગ બાદ ચેરમેનની પણ વરણી કરાશે. જિલ્લા પંચાયતના સભાખંડમાં વિવિધ કામગીરી બાદ આ સભ્યોની વરણી કરાઈ હતી, જેમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પ્રમુખ સહિત સદસ્યોએ હાજરી પણ આપી હતી. આજરોજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર મુકામે જિલ્લા પંચાયતના સભાખંડમાં ખાસ સામાન્ય સભાની બેઠક મળી હતી. મુખ્ય એજન્ડા એનો બાકીના જે 2.5 વર્ષ છે એમાં સમિતિના સભ્યોની નિમણૂક કરવાનો હતો. જુદી જુદી 8 સમિતિઓ જે વિકાસના કાર્યોમાં કાર્યરત હોય છે અને ધારાધોરણ મુજબ એ 8 સમિતિના સભ્યોની નિમણૂક આજરોજની સામાન્ય સભામાં નક્કી કરવામાં આવી છે. એ સમિતિઓ પોતાની અલગ બેઠક બોલાવી તે પૈકી ચેરમેનશ્રીની જાહેરાત તે સભ્યોમાંથી કરવામાં આવશે. ફરી મળીશું નવા સમાચાર સાથે. જોતા રહો લોકસામના ન્યૂઝ સાબરકાંઠા.